મને એક આઈડિયા આવ્યો છે. શું બોલ. આ કાઢો જે માસી પીવે છે, જો આપણે એમાં ભાંગ મિલાવી દઈએ તો? ભાંગ પીને માસી બહુ તોફાન કરશે અને આપણને જોવાની બહુ મજા આવશે. યસ, આઈડિયા તો બહુ જ સરસ છે. પણ આ લોકડાઉનમાં ભાંગ લાવીશું ક્યાંથી? મારી પાસે આખું પેકેટ પડ્યું છે. તારી પાસે ભાંગનું પેકેટ ક્યાંથી આવ્યું? માસીની હરકતો જોઈને થઈ જશે ડન. જ્યારે કાઢો મળશે ભાંગને ને પડશે માસીના રંગમાં ભાંગ. અટાણે કોણ આવ્યું હોય છે? માસી તમે બેસો, હું દરવાજો ખોલું છું. મેં રાશિ માટે દવા મંગાવી છે, એ આવી હશે. બેસ બેટા. કેમાં દવાઓ મંગાવી બેટા? માસી, મેં ડોક્ટર સાથે વાત કરી, એમણે મને કહ્યું કે રાશિમાં એવા કોઈ સિમ્પટમ્સ નથી જેનાથી એવું સાબિત થાય કે એને આ મહામારીવાળી બીમારી થઈ હોય. લેકા, આપણે હમણાં ઉપર ગયા તઈ ઉધરસ નહોતી ખાતી? હા, મેં પણ ડૉક્ટરને એ જ કહ્યું તો એમણે મને જણાવ્યું કે ખાંસી આવે એનો અર્થ એ નથી કે ફક્ત આ જ બીમારી હોય, એને સામાન્ય તાવ પણ હોઈ શકે. ડૉક્ટરે એક દિવસનો ડોઝ આપ્યો છે, જો એને સારું થઈ જશે ને તો આપણે ટેસ્ટ કરાવવાની પણ જરૂર નહીં પડે. સાચી વાત છે બેટા, પણ આમાં દવાઈઓ ન લેવાની હોય. આજે મેં કાઢો બનાવ્યો ને ઈ પી જો, મેં પીધો ને બે દીમાં ઘૂઘરા જેવી થઈ ગઈ. હા માસી, તમારી વાત સાચી છે, પણ એની સાથે સાથે દવા પણ જરૂરી છે. આપણે જાતે તો ડોક્ટર ના બની જવાય. સાચી વાત છે ભાઈ, અત્યારે હાચો કોઈને ગમતું નથી. આ તો મને એના ઉપર જીવ બળે છે ને એટલે કીધું, બાકી આગળ તમારી મરજી. ઓકે માસી, તમે મને કાઢો આપી દો, હું દવા અને કાઢો બંને રાશિને આપું. માસી, તમે આટલો બધો કાડો બનાવ્યો છે? આન અરે, તને ખબર છે આમાં મેં કેટલી બધી જડીબુટીઓ નાખી છું? તો જ લવિંગ, મરી, જેઠી મધ, આ બધું નાખ્યું છે. આ બધું પીએ ને બેટા એટલે બીમાર માણસે હાજો થઈ જાય. સારું, તો આ બધું રાશિને આપતો. આ માસી તો જાણે ખજાનો લઈને ફરતા હોય ને એમ કાળાની બોટલ લઈને ફરે છે. આ કાળાની બોટલમાં આ ભાંગ કેવી રીતે મિલાવીશું? હા યાર, પણ કંઈક તો કરવું જ પડશે. માસીને અહીંથી ભગાડવા માટે આ ભાંગ તો એમાં ભેળવવી જ પડશે. પણ શું માસી આમ જ બોટલની સામે બેઠા રહેશે? આ એમાં મિક્સ જ નહીં કરી શકીએ. નિશા, તું એક કામ કર, માસીનું ધ્યાન છે ને બીજે ક્યાંક ડાયવર્ટ કરી રાખ. ના, મને માસીની બહુ બીક લાગે છે. ખબર નહીં એમને ખબર પડી જશે તો શું કરશે. એમાં ડરવાની જરૂર શું છે? તારે છે ને ગમે તેમ કરીને માસીનું ધ્યાન બીજે ક્યાંક ડાયવર્ટ તો કરવું જ પડશે. હે કૃષ્ણ કનૈયા, આ ઘરમાં મારા સિવાય કોઈને તારી ઉપર પ્રેમ નથી. આ તારા વાઘા ઉપર ધૂળ જામી ગઈ હશે. ચાલ, હું આવું છું તારા વાઘા બદલવા. હે કૃષ્ણ, હા સારો મોકો છે. હું માસીનું ધ્યાન રાખું છું, તું આ પાવડર બોટલમાં નાખી દે.
હવે સંકેલાઈ જશે છાયાની માયા. કેટલા દિવસથી પીયુ સાથે વાત નથી થઈ. એક ટાઈમ એવો હતો કે આખો દિવસ અમે સાથે રહેતા હતા. એક કામ કરું છું, એને મળવા એના ઘરે જ જતો રહું છું. બોરે ક્યાં જાય છે? બેંકમાં જઉં છું. ક્યાં? બ્લડ બેંકમાં? અત્યારે આખું શહેર ઓક્સિજન પર છે અને તું હવા ખાવા નીકળ્યો છે? ના સર, એવું નથી. થોડા પૈસાની જરૂર હતી એટલે બેંકમાં પૈસા ઉપાડવા જતો હતો. ચાલ ચાલ, ક્યાંથી આવે છે બોલ? અહીંયા સિટીમાંથી. કેમ, તારે ત્યાં કોઈ બેંક નથી? ના નથી સાહેબ. ના એટલે છે, પણ સાહેબ એક ફ્રેન્ડને મળવા જતો હતો. લોકડાઉનમાં ફ્રેન્ડને મળવા નીકળ્યો છે? ચાલ ચાલ, નીચે ઉતર. જવા દો ને સાહેબ, સોરી. નીચે ઉતર. હા, ઉતરું છું, ઉતરું છું. ચાલ ઉઠક, બેઠક કર. સોરી સર, આજ પછી ક્યારે નહીં થાય. કેસ કરો, કેસ કરો આની ઉપર. હા, કરું છું, કરું છું. એક, બે, ત્રણ, ચાર, બહુ થઈ ગઈ. આ બધું તમારા માટે કરીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. ચલો જાઓ પાછા. સોરી સાહેબ, આજ પછી હવે ક્યારે નહીં થાય. જાઉં? ચલો જાઓ, નીકળો. નીકળો હવે. ક્યાં ક્યાંથી આવી જાય છે? બિચારો છોકરો આપણી કેટલી ચિંતા કરે છે. હા, હજી હમણાંથી જ ઓળખે છે, પણ એવો ભળી ગયો છે ને કે જાણે વર્ષોનો સંબંધ હોય. અને પ્રિયંકા એનો ફોન પણ નથી ઉપાડતી કે નથી એને વળતો ફોન કરતી. બની શકે ને કે એ કોઈ કામમાં હોય. મને પણ એવું લાગે છે, પણ છતાંય આખા દિવસમાં એક ફોન કરવા જેટલો સમય તો મળે જ ને. હા, પૃથ્વી બિચારો એની કેટલી બધી ફિકર કર્યા કરે છે. મને લાગે છે કે તારે એકવાર પ્રિયંકા સાથે વાત કરી લેવી જોઈએ. પણ એ કેમ મારો ફોન ઉપાડે છે તો હું એની સાથે વાત કરું? તું અત્યારે ફોન લગાડ, કદાચ ઉપાડી લે. છોકરી મારો ફોન કેમ કટ કરતી હશે? ક્યાં ગઈ હતી? લે કા કોકા બારક સરી બોલસ, માર તારું કામ હતું. ક્યાં ગઈ હતી તું? હું તો એ માસી, મારી મમ્મીનો ફોન આવે છે, હું ફટાફટ વાત કરીને આવું છું. મારી બેટી જઈ હોય તે હાથમાંથી છટકી જાય છે. શું છે તારે? કેમ ઉપરા ઉપરી ફોન કર્યા કરે છે? તું એકવારમાં મારો ફોન ના ઉપાડે તો મારે આમ ઉપરા ઉપરી ફોન ના કરવા પડે. હા તો હું કામમાં હો તો ફોન ના જ ઉપાડું ને. હા, તું કોઈ કામમાં હોઈ શકે, પણ આખા દિવસમાં એક ફોન કરવા જેટલો સમય ના મળે એવું તો ના જ બને. ના, નથી મળતો મને ટાઈમ, અને હું ફોન પણ નહીં કરું. સારું ના કરતી, પણ પૃથ્વીને ફોન કરીને એની સાથે વાત કરી લેજે. એ છોકરો બિચારો તારી કેટલી ચિંતા કરે છે. પૃથ્વીની વકીલ. ચાલુ ફોન કટ કરી દીધો. આ છોકરીના મનમાં ચાલે છે શું? કોઈની સાથે બરાબર વાત નથી કરતી,
હું હવે એની સાથે વાત જ નથી કરવાની.